नमस्ते मित्रों, हूँ हरिवर्धन चौकसी। मित्रों, आज वीडियो में आप सबनों खूब खूब स्वागत है। मित्रों, आपने दर शनिवार 11 वागे एक नानो वीडियो जोईए छे, जे आपने एक बुद्ध कथा तरीके जाणीए छे। बहुत ननकड़ी वार्ता हूँ तमने जणावुं छूं। मित्रों, अपना गुजरात में गुजराती साहित्य, अपना लेखकों, अपना वार्ताकारों, अपना साहित्यकारों खूब बधुं अपना माटे लखी गया छे, वार्ताओ मूकी गया छे, ज्ञाननो भंडार अपने त्यां भरेलो छे, पण आपणे एनो उपयोग नथी करता। आजना बाळको गूगल पर आवती गेम्स आ ते एमां रहीचा पैचा रही छे, पोताना संस्कारो बगाड़ी रह्या छे। माता पिता धन कमावामां के पोताना मोजशोखमां एवी रीते सामेल छे के लोको आने समझी नथी शक्या, जाणी नथी शक्या, तो समयनो वेड़फाट थाय छे। कया समये क्यूँ काम करवू जोईए ते पण बाळको नथी जाणता। कया व्यक्तिए कयो शब्द क्यां उपयोग करवो जोईए, समय अनुसार बोलवानुं नथी शीखा। तो आ वस्तुने आपणे जो थोड़ीक समझिए तो आपणा जीवनमां आपणे घणुं बधुं गुमावी रह्या छे। तो मित्रों, बाळकोना संस्कार खूब जरूरी छे अने एना माटे ज मैं आ मारी सीरीज चालू करी छे। तो आजनी वार्तामां आपणे जाणीए कि भाई जेवो समय एवा शब्द, आना माटे एक बहु नानी सरखी वार्ता हूँ दरेक वीडियो में कहूँ छूँ। मारू वाचन खरेखर बहु सारू छे अने खूब वाँचू छू अने एनाथी तमने आ जानकारीओ आपू छू। तो मित्रों, आज आपने केवी वार्ता जोईए कि जे आपणा जीवन माटे खरेखर जरूरी थई शके, अने आपणे जे धर्मनी साथे जोड़ाईने जे देवी देवताओनी वात करीए छीए ने एना अंगेनी ज आ एक नानी सरखी वार्ता आपणे जाणीए। एक वक्त लक्ष्मीजी अने पनोती आ बे देवीओ वच्चे वाद विवाद थयो। लक्ष्मीजी कहे भाई हूँ बहु सरस छू, पनोती कहे हूँ बहु सुंदर छू। बन्ने देवीओमां वाद विवाद कहे भाई हूँ सारी देखाऊ छू। तो बन्ने एवुं नक्की कर्युं कि भाई आपणे केवी रीते नक्की करी शके, तो आपणे कोई त्रीजी व्यक्तिने पूछीए, कोई माणसने मळीने पूछीए कि ए जवाब आपे कि भाई आ बेमांथी सारू कोण छे। बन्ने जन पृथ्वी पर आव्या ने चालता चालता निकळाता એવામાં એક માણસ મળ્યો, એને પૂછ્યું કે ભાઈ અમારા બેમાંથી સુંદર કોણ દેખાય છે? તો માણસે તરત જવાબ આપ્યો કે લક્ષ્મીજી, તમે બહુ સુંદર દેખાવ છો। હવે આ વાક્ય સાંભળીને પનોતીને દુઃખ લાગ્યું અને આ સમયે પનોતીએ પેલા માણસ પાસે લક્ષ્મી હોવા છતાં એનું સુખ ન લેવા દીધું। વાર્તાનો સાર સમજજો। માણસે કીધું લક્ષ્મીજી સુંદર છે, તો પનોતીએ લક્ષ્મી હોવા છતાં એ માણસને લક્ષ્મીનું સુખ ન લેવા દીધું। થોડુંક આગળ ચાલ્યા, બીજો માણસ મળ્યો, એને પ્રશ્ન પૂછ્યો, તો એને એવું કીધું કે પનોતીજી, તમે બહુ સુંદર લાગો છો। આ સાંભળીને લક્ષ્મીને ખોટું લાગ્યું, લક્ષ્મી માતાએ એ વ્યક્તિને નિર્ધન બનાવી દીધો। થોડુંક આગળ ચાલ્યા, ત્રીજો માણસ મળ્યો, ફરી પાછો આ જ સવાલ આવ્યો કે અમારા બેમાંથી કોણ સુંદર છે? આ વ્યક્તિ સમજદાર હતો, ખૂબ વિચારીને એને જવાબ આપ્યો, બિલકુલ ઉતાવળ કર્યા વગર એને વિચાર્યું અને પછી જવાબ આપ્યો। શું જવાબ આપ્યો? કે આપ બંને સુંદર લાગો છો, લક્ષ્મીજી તમે આવો છો ત્યારે ખૂબ સુંદર લાગો છો, અને પનોતીજી તમે જતા હોવ ત્યારે ખૂબ સુંદર લાગો છો। જવાબ સાંભળીને બંને દેવીઓ રાજી થયા અને બંનેની કૃપા આ વ્યક્તિ પર ઉતરી, માણસ જીવનમાં ન્યાલ થઈ ગયો। તો મિત્રો, આ વાર્તામાંથી એક બોધ લેવાનો છે, કયા સમયે કયું વાક્ય વાપરવું, સામેનો વ્યક્તિ કોણ છે, એને આપણે શું જવાબ આપવાનો છે। તો જેવો સમય એવા શબ્દ જીવનમાં અપનાવશો તો ચોક્કસ લક્ષ્મીજી અને પનોતીજી બંને તમારી પર કૃપા વરસાવી શકે છે। સામેનો વ્યક્તિ કોણ છે એનો વિચાર કરો,
એને એ રીતનો યોગ્ય જવાબ આપવો. પ્રસંગ શું છે, પરિસ્થિતિ શું છે એને સમજશો તો ખૂબ સારું ફળ મળશે. મિત્રો, આ વાર્તા વાંચ્યા પછી મને પણ એમ થયું કેટલું સરસ. મિત્રો, આ વાર્તામાં પણ આપણા ગુજરાતના એક લેખક મનોજ ખંડેરિયા, એમને બે જ વાક્ય લખ્યા છે, ખૂબ સરસ. ક્યાં સરળ શબ્દોનો ખજાનો, એ ફણીધર નીચેનો ચરુ છે. એક સોનામોર ભરેલા ચરુ પર ફણીધર બેઠેલો હોય, નાગ બેઠેલો હોય, એવો આ શબ્દોનો ખજાનો છે. કેટલું સરસ છે. ક્યાં સરળ શબ્દોનો છે ખજાનો, એ ફણીધર નીચેનો ચરુ છે. તો મિત્રો, આવા જે ચરુ દબાયેલા પડેલા છે આપણા ગુજરાતી ભાષાના, એને આપણે ખોલવાના છે, એની પર મનોમંથન કરવાનું છે, એને આપણા બાળકોને સંસ્કાર રૂપે આપવાના છે. અને આ ચરુમાં જે અમૃત ભરેલું છે એનું રસપાન આપણે આપણા બચ્ચાઓને કરાવશું તો જ આપણે ગુજરાતની જે પ્રતિભા છે એને જાળવી શકીશું, એને અજવાળી શકીશું. તો મિત્રો, આ વિડિયો તમને ગમ્યો, આ વાર્તા તમને ગમી, તો કોઈના પણ જીવનમાં ઉતરે એના માટે આ વિડિયો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. મિત્રો, આ વિડિયો ખરેખર તમારા માટે બહુ જ સોના જેવા સાબિત થશે. અને લાઈક કરો, શેર કરો. મિત્રો, આ સિરીઝને એટલી બધી આગળ લઈ જાઓ કે જે નાના નાના પ્રસંગો આપણે આપણે જાણીશું અને એને આપણા જીવનમાં ઉતારીશું, આમાંથી મળતી જે શીખ છે એને તમારા બચ્ચાઓમાં સંસ્કારના રૂપે સિંચશો, ચોક્કસ એક દિવસ એવું આવશે કે જે બાળકો તમે એની પર ગર્વ લઈ શકશો એવા બનશે. તો મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી વાર્તા અને નવી શીખ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.